ફ્રીઝમાં મૂકેલી ડુંગળી ખાતા લોકો ચેતી જજો. કેટલાક લોકો તો રાત્રે ડુંગળી કાપીને ફ્રીઝમાં મૂકી દેવાની આદત હોય છે, તો ઘણા લોકો તો વળી બબ્બે દિવસ જૂની કાપેલી ડુંગળી ફ્રીઝમાંથી કાઢીને ખાય છે. જો તમને પણ આ પ્રકારની આદત હોય તો અત્યારથી જ ચેતી જજો, કારણ કે આદત તમારા માટે મુસીબત બની શકે છે. તમારી આદત તમને અને તમારા પરિવારને બીમાર બનાવી શકે છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ખાવામાં આમ તો ઘણા બધા ફાયદા છે. અમુક બીમારીઓમાંથી ડુંગળીનું સેવન ખૂબ જ ઉપયોગી નીવડે છે. પણ જો આજ ડુંગળીને ફ્રીઝમાં મૂકી રાખી તેનું સેવન કરશો તો અક્સિર ઇલાજ સમાન ડુંગળીની ઝેરમાં રૂપાંતરિત થઈ શકે છે. મોટાભાગના લોકો દરરોજ આહારમાં ડુંગળીનો ઉપયોગ કરતા હોય છે. કહેવાય છે કે ડુંગળી દુનિયાભરમાં સૌથી વધારે વેચાતી, વપરાતી અને લાર્જેસ્ટ સેલિંગ વેજીટેબલ ઇન ધ વર્લ્ડ. શાકથી લઈને સલાડમાં ઉપયોગ થતી ડુંગળીમાં ઔષધીય એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. પણ જો તમે તેને કાપીને કે છોલીને ફ્રીઝમાં સ્ટોર કરી મૂકો છો અને તેનું સેવન કરો છો તો એ તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. ઘણી વાર મહિલાઓ ભોજન બનાવવા માટે તેની તૈયારી કરતા પહેલાથી જ શાક અને સલાડ માટે ડુંગળી પહેલાથી કાપીને ફ્રીઝમાં મૂકી દે છે, પરંતુ કાપેલી ડુંગળી બહુ જ જલ્દી ખરાબ થઈ જતી હોય છે. તેમાં જલ્દીથી બેક્ટેરિયા લાગે છે અને ઓક્સિડાઇઝ થયા પછી તે લાભદાયી કરતા ગેરલાભદાયી વધુ નીવડે છે, જે તમારા આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક થતી જાય છે. જેથી હંમેશા જ્યારે શાક કે સલાડ બનાવો ત્યારે જ ડુંગળી કાપવી જોઈએ.